दिवाळी नजीकमां छे अने आम छतां फटाकड़ानी खरीदीमां मंदीनो माहोल जोवा मळ्यो छे। सुरेन्द्रनगरना वढवाण शहेरना फटाकड़ा मार्केटमां मंदीनो माहोल जोवा मळ्यो छे। मार्केटमां फटाकड़ानी खरीदीमां गत वर्ष करता ओछी भीड़ जोवा मळी रही छे। गत वर्षनी सरखामणीमां फटाकड़ाना भावमां लगभग 10-20% वधारो छे। आम छतां दिवाळी होय अने झालावाड़वासीओ फटाकड़ा न फोड़े तेवुं बने ज नहीं। भाव वधारो होवा छतां फटाकड़ा लोको खरीदी करी रह्या छे। जो कि गत वर्षनी सरखामणीए आ वर्षे मंदीनो माहोल होवानुं वेपारीओ कही रह्या छे। गत वर्षनी गराकी करता थोड़ी गराकी नबड़ी बताई रही छे। एना कारण घणा बधा छे, लॉकडाउन, छोकराओनी परीक्षा। हवे बधुं लॉकडाउन पूरुं थयुं छे, परीक्षा पती गई छे। छेल्ला 2-3 दिवसनी ज आ दिवाळी पर्वनी बाकी रह्या छे। અમને હવે બધા વેપારીઓને એવી આશા છે કે છેલ્લા 2-3 દિવસમાં ગરાગી સારી રહે। હાલ કોઈ ફટાકડામાં તેજી દેખાતી નથી ને ગઈ વર્ષ કરતાં આ વર્ષ 15-20% વધારો આવી ગયો છે ભાવમાં। જેથી કરીને થોડીક તકલીફ પણ પડી રહી છે ને ફટાકડાનો થોડુંક તેજી પણ દેખાઈ નહીં રહી ને વાર 2-3 દિવસની વાર છે। હવે આશા રાખીએ છીએ, જોઈ શું થાય છે ફટાકડામાં। સુરેન્દ્રનગરના વઢવાણમાં ફટાકડા માર્કેટમાં વેપારીઓ મંદીનો સામનો કરતા હોય તેવા દ્રશ્યો। લોકો ફટાકડા ખરીદે છે પરંતુ ખૂબ ઓછા ખરીદે છે, કેમ કે લગભગ 10-20% ભાવ વધારો પણ આ વર્ષે ફટાકડા માર્કેટમાં જોવા મળી રહ્યો છે। તો ધનતેરસનો આજનો દિવસ અને બે દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર। એક બાજુ વાહનોની ખરીદી માટે લોકો ડિલિવરી મેળવવા માટે કતારમાં જોવા મળ્યા, બીજી બાજુ ફટાકડા માર્કેટમાં પણ લોકો ફટાકડા ખરીદતા જોવા મળી રહ્યા છે। ધનતેરસના દિવસે આજે અનેક માર્કેટમાં તેજીનો માહોલ પણ જોવા મળ્યો। ખાસ કરીને વાહનોની ખરીદીમાં ધૂમ વેચાણ જોવા મળ્યું છે। અનેક ગ્રાહકોએ આજે નવા વાહન છોડાવ્યા છે। બીજી બાજુ ફટાકડા માર્કેટમાં પણ થોડા ઘણા અંશે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। અંદર તેજી જોવા મળી રહી છે, કારણ કે ગયા વર્ષ કરતા આ વખતે તમામ બજારોની અંદર સારી એવી ગરાગી જોવા મળી રહી છે। ત્યારે સુરતના રાંદેર વિસ્તારની અંદર પણ જે જોવા મળી છે કે આજે ફટાકડા બજાર છે, ફટાકડા બજારની અંદર પણ આજે લોકો છે તે ખરીદી કરવા આવી રહ્યા છે। જોઈ શકાય છે તે પ્રમાણે દ્રશ્યોની અંદર લોકો પોતાના ફેમિલી સાથે, બાળકો સાથે નવી નવી જે વેરાયટીઓ છે ફટાકડાની અંદર જે કહી શકાય છે તેની ખરીદી કરવા માટે અહીંયા જે છે લોકો આવી રહ્યા છે। આપણે સીધા દ્રશ્યો જ રીતે જોઈ શકાય છે કે છેલ્લા 4-5 દિવસથી તમામ બજારોની અંદર જે ખરીદી સારી જોવા મળી રહી છે, વેપારીઓની અંદર એક ખુશી જોવા મળી રહી છે। કારણ કે કોરોના મહામારી બાદ જે રીતે તમામ જે ઉદ્યોગ વ્યવસાય જે બંધ હતા ત્યારે લોકો છે તે ખરીદી કરવા આવી રહ્યા છે। અહીંયા જે કેટલાક લોકો જે ખરીદી કરવા આવ્યા તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ ખરીદી કરવા આવ્યા છે, કેટલો આનંદ છે? ગયા વર્ષ કરતાં આ વર્ષે કેવું? ગયા વર્ષ કરતાં આ વર્ષે ઘણું સારું છે। લોકોએ થોડુંક ગયા વર્ષે થોડું કોરોનાની મહામારીના ડરથી હતા, પણ આ વર્ષે ઘણું સારું છે। બાળકોને જો દિવાળીની ખરીદી ફટાકડાનો ઉત્સવ અમે મનાવી રહ્યા છીએ અને બધાનો સર્વે સારો છે, સમય સારા સમય પ્રમાણે બધું સારું થશે એવી આશા છે ભાઈ। શું કહેશો, ખરીદી કરવા આવ્યા છે ફટાકડાની, કેટલો આનંદ છે? ગયા વર્ષ કરતા આ વર્ષે કેવું છે? એકચ્યુઅલી અમને તો બહુ એક્સાઇટમેન્ટ છું, બીકોઝ ગઈ વખતે તો કોરોના હતો, સો પેલું દિવાળી જેવું તો કંઈ હતું નહીં, ન્યૂ યર જેવું તો, પણ આ વખતે થોડું પેલું કોરોના બી ઓછું થઈ ગયું છે તો અમને બધું એક્સાઇટમેન્ટ વધારે છે ને ખરીદી પણ અમને ચાલે જ છે બધી। લોકો શું સાવચેતી રાખવી જરૂરી છે તહેવારોની અંદર ખરીદી કરવા નીકળે બજારની અંદર? એકચ્યુઅલી હમણાં કોરોના ઘટી ગયું છે, એનો મતલબ એવું નહીં કે બધી જગ્યા પર ક્રાઉડ કરવાનો, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું એન્ડ મેન્ટેન યોર માસ્ક તેવું પહેર્યા રાખવાનું એન્ડ સેનિટાઈઝર યુઝ કરવાનું। જે રીતે જોઈ શકાય છે જે તમામ બજારોની અંદર સારી જે ગરાગી જોવા મળે છે, ફટાકડા બજારની અંદર વાત કરીએ તો ત્યાં પણ જે સારી ગરાગી જોવા મળી રહી છે, જે છે અહીંયા દુકાનદાર છે તેમની સાથે વાત કરવાનો જે પ્રયત્ન કરીશું, શું કહી રહ્યા છે, કારણ કે છેલ્લા
चार पांच दिवस सतत जो गराकी है तेने ध्यान में राखी शू कहो आज के गराकी है केव माहौल जो मिली रही है माहौल गया वर्ष करता घणु सारू है कारण के लोग बे वर्ष थी घर में केर था और खुशी ना माहौल बता सारी रीते एन्जॉय करे व्यवस्थित खरीदी करे बच्चाओं खुश थे व्याजी जो मिले अपनी दुकान है के दिवस चालू है गराकी सतत की मत बे दिवस बाकी है मात्र बे दिवस बाकी मार सलाह लगातार महीना थी गिराकी चालू है धीमे धीमे स्टोर बाय स्टोर वटू जाए ફટાકડાની અંદર અલગ અલગ જે વેરાયટીઓ જે જોવા મળી છે તેના કારણે જે બાળકો છે જોઈ શકે છે બાળકોમાં બી ખુશી છે બેટા શું લેવા આવ્યો છો ફટાકડા કેટલા લેવાના બહુ બધા ગયા વર્ષે ફોડેલા હા કહી શકાય છે કે કોરોના મહામારી વચ્ચે જે તમામ જે તહેવારોની અંદર જે ઝાંખી પડી હતી જે ઉજાસ તે હવે આ દિવાળીએ જે લોકો છે તેને વધારવા માંગી રહ્યા છે કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુધા ટીવી 9 સુરત